પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. દિયોદરમાં અદ્યતન સુવિધાઓ ધરાવતું નવીન બસ સ્ટેશનનું ઈ લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું. પાલનપુર એસટી વિભાગના દિયોદરમાં 159.75 લાખના ખર્ચે બાંધવામાં આવેલા આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશનનું આજે બનાસકાંઠા સાંસદ સભ્ય પરબતભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વિડીયો કોન્ફરન્સ દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. અંદાજિત 35,000 મુસાફરોને વાહન વ્યવહારની સુવિધા પ્રાપ્ત થશે. આ બસ સ્ટેશનમાં 700 બસોનું આવાગમન રહેશે, જેમાં વિદ્યાર્થી ટ્રીપ 122 દૈનિક, એક્સપ્રેસ ટ્રીપ 50 દૈનિક, લોકલ ટ્રીપ 350 દૈનિક, અન્ય ડેપો વિભાગની ટ્રીપો 53 દૈનિક, આમ કુલ 453 ટ્રીપો દૈનિક રહેશે. આ ઈ લોકાર્પણમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, એસટી નિગમના સચિવ અને ચીફ લેબર ઓફિસર કેડી દેસાઈ, એસટી ડેપોના મેનેજર આર એમ મેવાડા સહિતના ઉપસ્થિત રહ્યા. ભાજપના આગેવાનો સહિતના સૌ કોઈ આ ઈ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. 1,59,00,000 ના ખર્ચે અદ્યતન અને સુવિધાસભર બસ સ્ટેશન માનનીય અને યશસ્વી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા ઈ લોકાર્પિત કરીને આજે આ તાલુકાની પ્રજાને સુપ્રત કર્યું છે. અહીંયા દિયોદરના તાલુકાના વિકાસમાં આ નવીન બસ સ્ટેશન એક વિકાસગાથામાં જોડાયું છે. અહીંના લોકોને વાહન વ્યવહારની જે સુવિધા મળે છે એમાં બસ સ્ટેશન ખાતે સુવિધાસભર બસ સ્ટેશન પણ આજે ઉપલબ્ધ થયું છે. એસટી જેમ રાજ્યના મુખ્યમંત્રીએ કીધું કે એસટી એ નફાનું સાધન નથી, સેવાનું સાધન છે, અને એટલા માટે અહીં લગભગ 35,000 મુસાફરોને આ સેવાનો લાભ મળે છે. સમગ્ર રાજ્યમાં ભૂતકાળ એવો હતો કે એસટીમાં બેસતા લોકો વિચાર કરતા ક્યાંક રસ્તામાં પંચર થશે તો એસટી લઈ જઈ શકે. અત્યારે મિત્રો બસ ઉપર એવું છે કે દર વર્ષે સરકાર નવી બસો આપે છે. આજે પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી કે 1,000 નવી બસો ખરીદવાની આજે જાહેરાત કરું છું ને જૂન સુધી જે રસ્તામાં બધી આવી જશે, 50 ઇલેક્ટ્રિકલ બસ. આ બધું મિત્રો સરકાર પ્રજા માટે, ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ જે પરિવહનનો ઉપયોગ કરી શકે એના સાથે ચાલે છે. અને એટલા માટે અત્યારના તો આપણા જે નવા બસ સ્ટેશન છે, એરપોર્ટ ટાઈપ જે બસ સ્ટોપ જેને કહેવાય, કેવા એરપોર્ટ ટાઈપ જ્યારે બસ સ્ટેશનો બની રહ્યા છે પ્રજાની સુખાકારી માટે, જ્યાં બધા જ પ્રકારની શૌચાલયથી મળીને બેઠક સુધીની બધી વ્યવસ્થા, જેમ રાજ્યના મુખ્યમંત્રીએ કીધું કે એસટી એ નફાનું સાધન નથી, સેવાનું સાધન છે, અને એટલા માટે અહીં લગભગ 35,000 મુસાફરોને આ સેવાનો લાભ મળે છે. સમગ્ર રાજ્યમાં ભૂતકાળ એવો હતો કે એસટીમાં બેસતા લોકો વિચાર કરતા ક્યાંક રસ્તામાં પંચર થશે તો એસટી લઈ જઈ શકે. અત્યારે મિત્રો બસ ઉપર એવું છે કે દર વર્ષે સરકાર નવી બસો આપે છે. આજે પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી કે 1,000 નવી બસો ખરીદવાની આજે જાહેરાત કરું છું ને જૂન સુધી જે રસ્તામાં બધી આવી જશે, 50 ઇલેક્ટ્રિકલ બસ. આ બધું મિત્રો સરકાર પ્રજા માટે, ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ જે પરિવહનનો ઉપયોગ કરી શકે એના સાથે ચાલે છે. અને એટલા માટે અત્યારના તો આપણા જે નવા બસ સ્ટેશન છે. કિશોર નાયક, જીટીવી ન્યૂઝ, દિયોદર.